वेलकम बैक, पधारो पधारो। तो वन मोर टाइम आई गॉट अ कॉल फ्रॉम द मुंबई कॉलिंग मी टू कम कैटरीना कैफ बैन मीट प्रमोट करिंग। तो पाछो जवानो अवसर आई गयो। सिद्धांत चतुर्वेदी, ईशान खट्टर अने कैटरीना कैफ, आ त्रण में पिक्चर आयु तू फोन बूथ। आव चलो, तो सिद्धांत चतुर्वेदी अने ईशान खट्टर जोड़े आपणे एक विडियो करवानो हतो। कैटरीना कैफनो नतुं, ना पाड़ी हती एणे। विकीए कीधुं हतुं के भाई वेला सर्त घेर आई जाय, 6 वागे पाणी जतुं रहे, तो आ बे जोड़े हतुं। तो एन टाइमे ईशान खट्टरने क्यांक जवानुं आई गयुं, एने बर्थडे हती तो प्री बर्थडे सेलिब्रेशन एवुं कोक हुआ लोकोने। तो कीधुं वांधो नहीं, हवे पेलो एकलो एमसी शेर हालतो, अमे बे जमाई लीधी। तो स्क्रिप्ट आपणे आપી દીધી ને ત્યાં નીચે મેનેજરની નીચે એક બીજી એજન્સી મેનેજરને આવું બધું હોય, તો એ લોકોએ કીધું કે અમારા સાહેબને આ વસ્તુ તમે ના કરાવો તો સારું, કેમ કે હમણાં તમને કેવી રીતનું બધું ચાલે છે ખબર છે, ખોટો વિવાદમાં પડવું, ઓકે વોટ એવર। તો બીજું એક મેં આપી દીધું ને પછી કે ચાલો કરીએ। चलो भाई, क्या हो प्रसाद? मुझे लगता है मेरी गर्लफ्रेंड में भूत है, उससे मेरी खुश भाई गर्लफ्रेंड का तो फोन नहीं आ रहा है। ऊपर है ना, इसके ऊपर है। हाँ मुझे लगता है मेरी गर्लफ्रेंड में एक भूत है, उससे मेरी खुशी बर्दाश्त ही नहीं होती। मैं कहीं भी हंसता हूँ तो मुझे उसकी आवाज सुनाई देती। ओहो, ये तो बहुत बड़ी समस्या है। देखो मैं हंस के दिखाता हूँ। रामायण सीरियल के बाद ऐसी हंसी सुनने का आज सौभाग्य मिला। તો આ રીતે આપણે કર્યું। પછી કેટરીના હજી ફોન આવ્યો નતો, નતા ગયા ત્યાંથી, તો પછી ફોટો વોટો પડાવ્યો એમના જોડે। આપણે કીધું, મેં કીધું ગુજરાતી છીએ અને એવી રીતે, તો કે સરસ સરસ આઈ તે હિલ બિલ પહેરીને આવ્યા હતા કેટરીના બેન। તો આપણે આમ લોબા વાળ કર્યા ઊંચા ઊંચા, પણ મેળ આવ્યો નહીં, રોકેટની જેમ જ જઈ। તે કેટરીના બુન તો જવું જવું કરતા હતા, પણ અડધો કલાક રોકાયા, અને અમારે હોમે જો આમ જો એ રહી કેટરીના, અને સ્પોર્ટ બોય ને એ બધા જોડે પંચાયતે વળગ્યા હતા ને રમૂજ કરતા હતા, તે અમને ગમ્યું આપણને આમ સારું રહ્યું આમ આપણે। વિકી કૌશલને કેવું થતું હશે, આઈ કેન ફીલ। તો બસ કરીને આવતા રહ્યા, પતી ગયું કામ અમારું। તો ભાઈ અમે નીકળી ગયા સાંજે, અમે દાલ મખની ખાવા, ત્યાં અમારે એક ફેન મળી ગયા બરાબર। તો એ કહે કે ભાઈ હું અહીંયા સ્પેશિયલ મુંબઈ આવ્યા છું, શાહરૂખ ખાનનો બર્થડે છે, એટલે મારી અને શાહરૂખની બર્થડે સેમ ડે આવે તો વાહ। તો એ અમારી હોટલ હતી શાહરૂખના બંગલાની એક્ઝેક્ટ નજીકમાં, તો મેં કીધું 12 વાગે બધા સેલિબ્રેશન એવું હોય, તો મેં કીધું આપણે 12 વાગે પગ મૂકી આવશે કદાચ, 12 બધા આવતા હોય તો કરીએ। તો અમે રિટર્ન આવ્યા 8 અગિયારથી, પાછા આખો રોડ બ્લોક, અમને તો જવાની જગ્યા જ ના મળે। અને ત્યારે કિંગ ઓફ બોલિવૂડ બાદશાહે અમને ઝલક આપી, અરે લોગ લોગ શાહરૂખ ખાન નો જન્મદિવસ છે આજે, આજે અમે આવ્યા છીએ 2 વાગ્યા। તું યાર કા તો તારી ફૂટેજ મને આપી દે, કા તો મને ઉતારવા દે
બસ બર્થડે વિશ ને બધું કરીને જતા રહ્યા હતા. હવે બોલાવતા હતા કે ઉપર આવો આવો, એમ કીધું ના ના અત્યારે નીકળવું છે અમારે પાછું સવારે, એમ કરીને પછી અમે નીકળી ગયા ત્યાંથી. એમ તો સવારે ઉઠ્યા અને જેવા હોટલ ની બહાર આવીએ છીએ તો પાહો રોડ જામ. અને અમારે જવાનું હતું સિદ્ધિવિનાયકનું મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે સુરજ બળજાતિયાની ઓફિસ છે રાજશ્રી પ્રોડક્શન. તો પેલા સિદ્ધિવિનાયક જતા રહ્યા, દર્શન કર્યા, ટાઈમ થઈ ગયો તો રાજશ્રી પ્રોડક્શનની અંદર જતા જ તમને એવો આમ એમ લાગે કે બીજા એક મંદિરમાં આવી ગયા છીએ અમે. તો સુરજ બળજાતિયા જેના પિક્ચર તમે જોયા હમ સાથ સાથે, હમ આપકે કોન, વિવાહ જોવા મળે, એકદમ સરસ રીતે આમ ચાલીને વ્યવસ્થિત રીતે એકદમ સુશોભિત રીતે સંસ્કારી રીતે તેનામાં દેખાય, ઓફિસ પણ આખી એવી. અને પછી બોમન ઈરાની સાહેબ અમને જોવા મળ્યા. તો મેં તો કીધું હું ગુજરાતી છું, તો એ સામે ગુજરાતી બોલવા લાગ્યા કે અલે ગુજરાતી આવ્યો ભાઈલો, વાહ ભાઈ વાહ. પછી એક્સપ્લેન કર્યું આખું આવી રીતે કરો ને. નાયગ્રા ફોલ મેં ના કે આયા તો એમના એન્ડ માં પ્રોપર એન્ડ એમનું એવું કેવું હતું કે કેમ કે મેં થોડું ઓપન એન્ડ રાખેલો આમ કન્વર્ઝેશન ફાઇટ ફાઇટ કરી નીકળી છે, તો એમનું કેવું હતું કે એન્ડ કરી દઈએ આપણે આનો. પ્રોપર એન્ડ. તો મેં વિચારતા વિચારતા પછી એમણે આવી રીતનું એક વિચાર્યું, આ રીતે એન્ડ થવાનો હતો. તો રિહર્સલમાં કરતા ત્યારે એ બરોબર વ્યવસ્થિત બોલતા, પણ જયારે એક્ચ્યુઅલ કર્યું ને રીલ, એ કોઈ માફી હોગી મેરી માફી કમાલ કી માફી હૈ. કેસે માઇક ટાયસન કા નામ સુને? હા, ઉસને આપસે માફી માંગી? નહીં ગધેડા, તો મેને કોઈ ઉલટા સીધા બોલ દિયા, ઉસે માફી માંગની પડી. માફી માંગને સે કોણ બડા હો જાતા, ઇટ્સ ઓકે. તો મેં છોટે મુંહ બડી બાત કર નાખી, મેં કીધું સર આપણે હજી એક વાર લઈએ અને આ રીતે આપણે તમે બોલશો તો વધારે સારું. તો એમણે એ વાત એપ્રિશિએટ કરી અને મને કીધું કે ભાઈ વેરી ગુડ બેટા, આ રીતે આપણે આ સારું છે વધારે. માફી માંગતે હે ના માઇક ટાયસન સે પૂછના માફી કૈસે માંગતે હે માઇક ટાયસન? બસ એવડે સ્વીકાર લીધું, આપણે ત્યાં જગ જીતી ગયા. તો તમે સમજી શકો છો કેટલા લીજન્ડ લેવલ, કેટલા અનુભવ થી આવ્યા છે, તો પણ આપણા જીવાની વાત એ સ્વીકારે છે કે હા આ રીતે વધારે સારું છે. તો બસ એનાથી મોટી એમની શું વાત હોઈ શકે. તો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ અત્યાર સુધી મેં ઘણા બધા કરે એમાં આ એક કહેવાય ને, બહુ દિલના નજીક. અને બીજી પણ અમુક ઘણી બધી વાતો કરી અને બહુ શીખવા મળ્યું એમના જોડેથી, અને બહુ જ મજા આવી. એમ શબ્દોમાં બયા થાય એમ હોત તો કરી દે, પણ નહીં થાય એવું, પણ એમ ખાસ એક ખાસ રહેશે બધા કરતા ખાસ. અને બસ એમનું પતી ગયું. પછી અનુપમ ખેર સાહેબ જોડે કરવાનું હતું, પણ એમના ભાઈ કપિલ શર્મા શોમાં જવાનું હતું, એટલે કપિલનો ફોન આવ્યો કે ભાઈ આ હું મને મોકલી દો. અને મેં કીધું વાંધો નહીં, તો મેં કીધું સર તમે જાઓ મારે વાત થઈ ગઈ છે, એટલે ભાઈ જવા દીધા. મેં કીધું વાંધો નહીં, આપણે તો ફરીથી મળતા જ રહીશું. ઓબ્વિયસલી યુ નો ગાઈઝ ધેટ આઈ એમ ઇન ટુ ધીસ. તો ફોટો પડાવ્યો એમની જોડે. બસ આટલું કરીને નીકળી ગયા. અને પછી એક બે દિવસ પછી સંકિત ભાઈ અમને પાછા ફોન કરીને ગયા છે, ભાઈ કાંતારાનું પણ આવ્યું છે કરશો? અને કાંતારા મને એટલું બધું ગમેલું પિક્ચર, મેં લગભગ 50-100 જણાને મેં માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરી. મેં કીધું આ પિક્ચર જોવા જાઓ, અને અમે રાતે ગયા હતા, એવી ફાટી હતી ને, પણ જે મજા આવી હતી પિક્ચર જોવાની. તો મેં કીધું આ તો કરવું પડે, આ તો જવું પડે. તો એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, એમાં આટલા અમુક પતે એમ નહીં, ઘણી બધી વાતો છે એમાં. પ્રતિક ગાંધીનું પણ એમાં છે, તો બિહાઇન્ડ ધ રીલ શૂટ કેવી વાતો કરીએ છીએ એ પણ છે. તો સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો. ધેટ કુશલ મિસ્ત્રી, બાય.